એક સરપસ ની ચૂંટણી હોય ને ગામડામાં, તમે બધા ગામડામાંથી આવો તમને ખબર હોય, સરપસ ની ચૂંટણી હોય ને તો આમાં બહર અટી બોલી જાય કે મને આટલા મત મળવાના હતા ને આને આમ કર્યું એટલે આમ થયું, અથવા તો મારે ઊભું રહેવું તો આને કેમ ઊભો રાખી દીધો. હવે સરપંચ નહીં સાહેબ, હિન્દુસ્તાન આવડું અખંડ ભારત એનો પેલો વડાપ્રધાન બનવાનો જેને મોકો મળતો હતો, હું જેની વાત કરું છું, તો સમગ્ર ભારત ગૌરવ લઈ શકે. હા, એટલે અલે આને સમજીતમાં ખાસ એક જોતા નહીં કોઈ દિવસ તમે. હું અહીંથી મારી હાથું કહેવાની મારી ફરજ આવે એટલે કહું, લઈ લઈશું ભગતસિંહ. હું ચારણ છું, સાહિત્યકાર છું, હું જે કહીશ એ મને એમ કદાચ તમને કેમ લાગે મને ખબર નહીં, પણ મારાથી એમ ના કહેવાય અહીં બેઠા બેઠા કે ભાઈ અહીં પટેલ ભાઈઓ જેટલા બેઠા છે એ બધા એમ કહેજો કે ભાઈ વલ્લભભાઈ પટેલ અમારા જ છે, કોઈના નથી, એમ હું કહું તો મને ખોટ બેસે અને તમને ખોટ બેસે. વલ્લભભાઈ તો એવડા ને એવડા રહેવાના છે, એમાં કોઈ ફેર નથી પડવાનો, પણ હિન્દુસ્તાનનો એક નહીં એક જ્ઞાતિમાં જન્મે એનું ગૌરવ જરૂર લેજો. હું શું હયું ઊંચી છાતી કરીને તમે કહી શકો કે વલ્લભભાઈ પટેલ અમારામાં જન્મ લીધો છે, સાચી વાત છે, પણ એ સમગ્ર ભારતના છે. એક એક માણસને ઘેરે એમનો ફોટો હોવો જોઈએ. ખાલી તમે એમ કરી નાખો કે ભાઈ આ અમારા છે બસ અમારા, તો બીજાને ઘેરેથી ફોટો જો નીકળી જાય બીજા ગમે એ જ્ઞાતિના ઘેરેથી તો એ પાપ બે હે. એટલે મારાથી એવી વાત ન કરાય કે આ તો સમગ્ર ભારત વર્ષના છે. એને તમે નાના કોઈ દિવસ, એટલે તમે એવું કંઈ કહ્યું એમ નથી કહેતો, આ તો સાહિત્યકાર તરીકે આવ્યો એટલે સાચી વાત તમને કરું છું. સમગ્ર ભારત ગૌરવ લઈ શકે સાહેબ, એટલે હું આ વાત કરવા જઈ રહ્યો. સરપંચની ચૂંટણી હોય તોય હા મામી બહરાટી બોલતી હોય. ઘણી વખત અમે એક ગામમાં પ્રોગ્રામ હોય જાય સાહેબ, બીજે વરહીને એ ગામમાં પાછા જઈ તેમ કે પોરજે ભાઈ આગળ બેઠા હતા, બહુ પૈસા હારા નાખતા હતા, એ ભાઈ કેમ આ વખતે દેખાતા નથી? તો શું કે ખબર, એને કેમ એ આમંત્રણ દીધું છે કે કેમ? તો કે એને મારા સામે ફોર્મ ભર્યું. લે ફોર્મ ભર્યું તો એ સારા કામ કરતો હોય છે, એ જ છે તું એમાં એટલું બધું હું કામ, તું વળ ખાઈ ગયો છો હાવ. પણ મારે કેવું છે, એ હિન્દુસ્તાનનો પહેલા વડાપ્રધાન બનવાનો જેને મોકો મળતો હતો, અને મહાત્મા ગાંધીના આખી કમિટીએ કીધું કે વલ્લભભાઈ છે એ બરાબર છે વડાપ્રધાન તરીકે, એટલે કે તમે કહો મને કંઈ વાંધો નથી. એમાં અમુક સોગા ઊંસા થયા કે મહેનત તો અમે કરી છે ને, અમે જેલ કાપી છે ને, આમ છે ને તેમ છે, એટલે કે ના ના પણ આ બરોબર છે. તો કે નહીં તો અમે બળવો કરીશું, કોંગ્રેસમાંથી બીજી નોખી પાર્ટી ઊભી કરીશું. મહાત્મા ગાંધીને એમ થયું દેહ દેહ તૂટે દેશ તૂટે એવું કંઈ ન કરાય. વલ્લભભાઈ આમાં થોડુંક આવું બધું થાય એમ છે, તો કે હું વડાપ્રધાન હોઉં ન, મને કાંઈ ફેર પડે નહીં, તમારે જેને કરવું હોય એ કરો, મને કાંઈ ફેર નથી પડતો. બન્યું છે એ હું કહું છું સાચી વાત સાહેબ, કાયમ અમે એને યાદ કરી ગૌરવ થાય છે અમને, અમને પોરાના પલ્લા છૂટે છે આવા અમુક નામ અમારી જીભેથી લઈ થાય. એટલે કીધું કે ચૂંટણી કરી નાખીએ એમ, એટલે કે વલ્લભભાઈને દુઃખ ન થાય, મહાત્મા ગાંધી એવું વિચાર્યું ચૂંટણી કરીને થાય બધું. તો કે તો કાંઈ વાંધો નહીં, અમુક ભાઈ આમ ઊંચા ઊંચા થયા ખાંગી ટોપીવાળા, મને કોઈ એને વાંધો નથી, પણ મને અમુક નથી ગમતા. આય નહીં હું બીજે પ્રોગ્રામમાં બોલ્યો છે, તમે સાંભળ્યું હોય છે, મને ઓલા નેહરુજી નથી ગમતા ભાઈ, નથી ગમતા તો નથી ગમતા, નથી ગમતા તો નથી ગમતા. હવે એમાં શું છે ભાઈ, હું આને વલ્લભભાઈ ગમે છે તો ગમે છે ભાઈ, હવે એ બે કોંગ્રેસના એટલે મારે એ હારું, નકર કહો કે આ પાર્ટીનું કરવા મળે. મને લાલબહાદુર શાસ્ત્રી બહુ ગમે છે તો ગમે છે સાહેબ, એના ઉપર તો જે કાંઈ તાસ્કન સમજોતા કરવા ગયા ને જે કાંઈ થયું એ વાત ક્યારેક નિરાયતે મારી પાસે એવું ઘણું છે, પણ હવે નિરાયતે ક્યારેક આપણે બધું એવું ધીરે ધીરે હું દેતો રહે છે, અહીંયા આવતો રહે એમ લોકસંગીત લોકગીતો ગીતો ને એમાં વચ્ચે પાછી બે બે વાત નાખતો જાઉં, કારણ કે એટલે આનો આનંદ એરીએ નક અત્યારે સ્થિરતા બહુ ઓછી રહી આપણે. અને સ્થિરતા રાખજો તમે જ્યાં બેઠા હો ને, ત્યાં પાંચ જણા બેઠા હો ને, ક્યાંક 10,000 ઓડિયન્સ બેઠો હોય કોઈ પણ જગ્યાએ, 10,000 મેદની એમાં 5 બેઠા હોય ને તો સારી રીતે ઓળખાવા જોઈએ એમ, એટલું તો તમે રાખજો. આ બહુ મોટી વસ્તુ, તમે ઘડીક વાર આનંદ કરી લ્યો ને કૂદકા માર લ્યો ને નહીં, સારું ગીત આવે ને નાચી લ્યો મને વાંધો નથી, મોજથી તમે તમારે રમી લ્યો નાચો એ એક આનંદ છે, પણ એવો વખત આવે અથવા ગંભીર વાત આવે ત્યારે એટલી સ્થિરતા ત્યાં સાંભળવું કે હવે મારી ફરજ આવે છે, મારા કુળને ખોટ બે છે, હું ખોટા ઉલાળા મારી તો એટલું વિચારતા રહીજો. હું આ કુળની પરંપરા નકર કદાચ એમ કરું વખાણ કરું, વાહ ભાઈ તમે તો ભાઈ તમારા જેવું કોઈ થાય જ નહીં, તમે તાર મારો કૂદકા, તો એ મને પાપ લાગે, મારે સાચું કેવું જોઈએ ભાઈ, એટલે આ વાત કરું છું. દાદા સોમેશ્વરની જ્યારે વંદના કરવા માટે આવ્યો અને પગે લાગ્યું સોમનાથનું મંદિર તૂટેલું પડ્યું હતું, એક બાજુ અમીરજી ગોહિલનો પાળ્યો, સાહેબ શું ઘટના છે, તને દુનિયા લોખંડી પુરુષ કહે છે ને તને મજા આવે છે, કહેવાનું તું લોહ પુરુષ, સોમનાથની શાન દાદો સોમનાથનું મંદિર તૂટેલું પડ્યું તું લોખંડી પુરુષ,
અને વેળો પાછો ભાઈ માણસ નવ ગયંદ રઘુવંશ મણી રાજગળાન સમાન એ ધીરે 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 મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને જો મર્દ લે અરુ દે